समाचार बनासकांठा थी। बनासकांठा जिलाना डीसा सहित अनेक विस्तारों में मेघ तांडव जोवा मळी रह्युं छे। भारे वरसादने कारणे गरीबोना झूंपड़ा तणाया छे तो खेडूतोनो उभो पाक पाणीमां गरकाव थई जवा पाम्यो छे। तो बीजी तरफ वेपारीओनी दुकानोमां पण पाणी घुसी जता वेपारीओने पण लाखो रूपियानुं नुकसान वेठवानो वारो आव्यो छे। जाहिर रस्ता उपर पण पाणी फरी वळता वाहन चालको पण अटवाया छे। गई काले बपोर बाद बनासकांठा जिल्लाना डीसा, धानेरा, दांतीवाड़ा सहित अनेक विस्तारों में मेघराजानुं आगमन थयुं हतुं अने धीमी धारे वरसी रहेला वरसादने कारणे समग्र जग्या पर पाणी ज पाणीना दृश्यो जोवा मळी रह्या हता। त्यारे आजे वहेली सवारथी डीसामां पण भारे मेघराजानुं आगमन थयुं हतुं। डीसामां एक कलाकमां 6 ઇંચ जेटलो वरसाद वरसता समग्र डीसा शहेर तेमज आजूबाजूना विस्तारमां पाणी पाणी थई गयुं हतुं। त्यारे डीसाना वेपारीओनी दुकानोमां पाणी घुसी जता वेपारीओने पण मोटुं नुकसान वेठवानो वारो आव्यो हतो। तो बीजी तरफ खेडूतोना खेतर पण तळाव बनी गया हता अने खेडूतोना खेतरमां 5 થી 6 ફૂટ जेटला पाणी भराई जवा पाम्या हता, जेथी करीने खेडूतोनो उभो पाक पाणीमां गरकाव थई जवा पाम्यो हतो। आजे कंसारी मुकामे सवारे वेला 4 વાગ્યાના સુમારે અતિ ભારે વરસાદ આવવાથી ખેતરોની અંદર 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને ખરેખર જુઓ આ પરિસ્થિતિ આપણે નિહાળીએ તો ખેડૂતો આજની તારીખમાં તો પેમાલ થઈ ગયા છે। બાજરીનો વાવેતર છે, મગફળીના વાવેતર છે અને અહીંયા કંસારી અને ટોલ પ્લાઝા વચ્ચે જે નાળા મૂકેલા છે 5 નાળા એ બિલકુલ તદ્દન નાના પડે છે, જેથી કરીને સરકારને આ અવાજ ફોકે અને મોટા નાળાની વ્યવસ્થા કરે અને પાણીનો ભવિષ્યના માટે નિકાલ કરે એવું અમારે આ કંસારી ગામના અગ્રણીઓ તરીકે, ગામ તરીકે, ગામના આગેવાનો તરીકે અમે એક રજૂઆત કરીએ છીએ કે આનો હવે આ રોડ મંજૂર થયો છે તો ગમે ત્યારે આ પાણીના નિકાલ માટે મોટા નાળા મૂકે અને પાણી માટેનો કાયમનો પ્રશ્ન હલ કરે એ અમારું કહેવાનું થાય છે। યા તો પુલ મૂકે બરાબર, અને અહીંયાના ખેડૂતો પેમાલ થઈ ગયા છે, ખૂબ ખૂબ નુકસાન થઈ ગયું છે, જેથી કરીને સરકાર સુધી લોકોને રાહત મળે એવું કંઈક કરજો, અમારી ગ્રામજનોની વિનંતી। કરશનભાઈ, મારું નામ તો ગોવિંદભાઈ દેસાઈ છે, મારો બાજુમાં પેટ્રોલ પંપ છે, જેથી કરીને હું તમારી પ્રત્યક્ષ બોલી શકું છું। ડીસા તાલુકાના કંસારી ગામ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા કેટલાક પરિવારો પણ આજે વરસાદને લઈ નિરાધાર બની ગયા છે। ભારે વરસાદના કારણે આ પરિવારજનોના ઝૂંપડા પાણીમાં ડૂબી જવા પામ્યા છે, ત્યારે અચાનક પાણી ફરી વળતા ઘરવખરીનો સામાન સહિત બધું જ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું, જેથી કરીને પરિવાર નિરાધાર બની ગયો હતો અને ઉપર આભ અને નીચે ધરતી જેવી આ પરિવારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને લઈ જાહેર રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક વાહન ચાલકો પણ અટવાઈ જવા પામ્યા હતા। ડીસા તાલુકાના જેરડા ગામ નજીક જાહેર રસ્તા પર પાણીનું વહેણ વધી જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। પાણીના ધસમસતા પ્રવાહે ખેડૂતોના ઊભા પાકને પણ ઉખાડી નાખ્યા હતા અને જેરડા પાસેથી પસાર થતા પાણીમાં ખેડૂતોનો ઊભો પાક પણ પાણીમાં તરતો નજરે પડ્યો હતો। જ્યારે પણ વાહન ચાલક આ પાણીમાંથી પસાર થાય ત્યારે બાજરીનો પાક વાહનોમાં ફસાઈ જતા વાહન ચાલકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ધાનેરાથી બાજુભાઈ વણકરનો રિપોર્ટ।